नमस्कार, करंट टॉपिक में हूँ शिवानी, आप सबनु स्वागत करूँ छू। अत्यारनो जे समयगाळो छे, अत्यारनो जे आधुनिक टेक्नोलॉजी युग कहेवामां आवे छे, कारण के जे प्रमाणे दिवसे ने दिवसे टेक्नोलॉजी में अत्यारे नोंधपात्र सुधारो जोवा मळी रह्यो छे, जे प्रमाणे टेक्नोलॉजी अत्यारे आगळ वधी रही छे, तेवामां एक एवी टेक्नोलॉजी के जे अत्यारना समय में अने आवनारा समय माटे जे विद्यार्थीओ छे के खास करीने विद्यार्थीओ अने जे आवनारी पेढ़ी छे तेमना माटे ए टेक्नोलॉजी खूब ज फायदाकारक छे। तो क्या ने क्या ते टेक्नोलॉजी जे छे ते कोईपण क्षेत्र में जे मल्टी टैलेंटेड काम छे ते करी शके तेटली क्षमता धरावे छे। जे टेक्नोलॉजी नी वात करी रह्या छे ते छे आर्टिफिशियल इंटेलिजेंस, बिल्कुल एआई नी वात करी रह्या छे। आजे करंट टॉपिक में खास ए ज चर्चा करवानी छे, कारण के एआई जे हवे जे एआई टेक्नोलॉजी छे तेनी तालीम हवे विद्यार्थीओने आपवामां आवशे। बिल्कुल शाळाना शिक्षकों साथे साथे जे कॉलेज में भणावनार તેમને પણ તે વિદ્યાર્થીઓ છે તેમને આ સબ્જેક્ટ ભણાવવામાં આવશે, જે વિષય પસંદ કરવામાં આવશે તે વિદ્યાર્થીઓને ખાસ કરીને આ એઆઈની તાલીમ આપવામાં આવશે, અને આ એઆઈની તાલીમ જે વિદ્યાર્થીઓ પ્રાપ્ત કરશે અને કહેવામાં આવી રહ્યું છે કે કોલેજોમાં 1200 કલાકના અભ્યાસ પછી જ એઆઈ એન્જિનિયર બની શકાશે। જ્યાં સુધી સંપૂર્ણપણે એઆઈની તાલીમ આપવામાં આવશે, એઆઈની તાલીમ મેળવવામાં આવશે અને 1200 કલાકના અભ્યાસ પછી જ એઆઈ એન્જિનિયર બની શકાશે। અને સાથે જે પ્રમાણે વાત કરવામાં આવી છે તો એઆઈને કૌશલ્ય વિકાસ સાથે સંકળાવવા માટે સ્કિલિંગ ફ્રેમવર્ક ફોર એઆઈ, આ ફ્રેમવર્ક એક તૈયાર કરવામાં આવ્યું છે। આ ફ્રેમવર્ક એનસીવીટી એટલે કે નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ, અને ખાસ કરીને એઆઈસીટી એટલે કે ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન, આ બંને દ્વારા આ ફ્રેમવર્ક તૈયાર કરવામાં આવ્યું છે કે જે આવનારી પેઢી માટે ખૂબ જ ફાયદાકારક છે, જે ભવિષ્ય માટે આ ટેકનોલોજી છે તે ખૂબ જ ફાયદાકારક નીકળે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે। તો અવશ્ય આપણે આ વિષય ઉપર આજે વિશેષ ચર્ચા કરીશું। આપણી સાથે ચર્ચામાં જોડાશે મોસમ પંડ્યા, કે જેઓ એચઓડી છે ઈસી ડિપાર્ટમેન્ટમાં એલજી યુનિવર્સિટીના, અને વત્સલ રાખોલિયા કે જેઓ એઆઈ એક્સપર્ટ છે। આ બંનેનું સ્વાગત છે। સૌપ્રથમ મોસમજી, જે પ્રમાણે અત્યારે એઆઈ ટેકનોલોજીની આપણે વાત કરી રહ્યા છીએ કે એઆઈ ટેકનોલોજીની હવે તાલીમ શાળાથી માંડીને કોલેજોમાં વિદ્યાર્થીઓને આપવામાં આવશે, સૌપ્રથમ તો આ ફ્રેમવર્ક જે તૈયાર કરવામાં આવી રહ્યું છે સ્કિલિંગ ફ્રેમવર્ક ફોર એઆઈ, આના વિશે શું કહેશો આપ? શિવાનીજી, થેન્ક યુ ઇન્વાઇટ કરવા માટે સૌપ્રથમ તો, અને આ ફ્રેમવર્ક ની આપણે વાત કરી રહ્યા તો ફ્રેમવર્ક એટલા માટે જરૂરી બની રહ્યું છે કે એઆઈ એમએલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ મશીન લર્નિંગ આ એક બહુ આકર્ષણ વાળા શબ્દો બની ગયા છે આજની જનરેશન માટે, અને દરેક વસ્તુ પોતાની રીતે કામ કરી શકે અથવા તો તમને ઓટોમેશન બધું ને બધું મળી શકે અથવા તો એક ઇન્ટેલિજન્ટ વસ્તુ તમને મળી શકે, જેમ કે આપણે એક એક્ઝામ્પલ લઈએ, આજકાલ પેલા વેક્યુમ રોબોટ આવ્યા છે જે તમારા ઘરમાં સાફ સફાઈનું કામ જાતે જ કરી નાખે, જાતે ચાર્જ થઈ જાય છે। તો આ પ્રકારનું ઇન્ટેલિજન્સ આપનારી જે ટેકનોલોજી છે, એક્ચ્યુઅલી રિયલ ટાઈમ ટેકનોલોજી આપણે એક્ચ્યુઅલી સોસાયટીમાં યુઝ કરવાના છે, તો એના માટે બાળકો સ્કૂલથી જ એ પ્રત્યે રસ લેતા થાય અને એમને એની અવેરનેસ આવે, તો એ રીતે સ્કૂલમાંથી થોડી તૈયારી થઈ હોય અને પછી એમનો એક રસ કેળવાય કે ફક્ત ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ઉપર જોઈને મારો રસ નક્કી ના કરું, હું મારા ટીચર ને મને જે સ્કૂલમાં પાયાનું શિક્ષણ આપ્યું છે એના ઉપર નક્કી કરું, તો એઆઈ એમએલ ની ટ્રેનિંગ એ રીતે મળે તો એ સ્કૂલ થી આગળ કોલેજીસ, અને જેમ કે 1200 કલાક તમે વાત કરીએ ખરેખર એક બહુ સારો ડ્યુરેશન કહેવાય, કારણ કે મશીન લર્નિંગ એ ફક્ત એક સેમિસ્ટર કે 6 મહિના ભણી શકાય અને તૈયાર થઈ જવાય એવી વસ્તુ છે નહીં, તો આ બહુ એક સારું પગલું છે ગવર્મેન્ટ, અને એ ફ્રેમવર્ક બહુ સ્ટ્રોંગ બને એવી અમારી અપેક્ષા છે યુનિવર્સિટી તરીકે। જી જી, બિલકુલ, જે પ્રમાણે વત્સલજી અત્યારનો જે ટેકનોલોજી યુગ કહેવામાં આવે છે, કારણ કે જે પ્રમાણે અત્યારે ટેકનોલોજી વિકસી રહી છે, ખાસ કરીને આ એઆઈ ટેકનોલોજી ની વાત કરીએ તો આ એઆઈ ટેકનોલોજી વિશે તમે એઆઈ એક્સપર્ટ છો, સૌ પ્રથમ તો જાણવા માંગીશું એઆઈ શું છે, આના વિશે તમે વિસ્તાર પૂર્વક શું કહેવા માંગો છો? એઆઈ એક ટર્મ નથી, એક શું કહેવાય કે એક ફિલ્ડ કહી શકીએ આપણે, એક સાયન્ટિફિક ફિલ્ડ કહી શકીએ, જેના થ્રુ આપણે એવા એવા ટાસ્ક કરી શકીએ જે આપણે ટ્રેડિશનલ વર્કમાં મેન્યુઅલી કરી રહ્યા હતા એને આપણે ઓટોમેટ કરી શકીએ, એનાથી શું થશે કે મેન પાવરની જરૂરત ઓછી પડશે, કંપનીઓ સારી રીતે ગ્રો કરી શકશે, એઆઈ નો આ એક બેનિફિટ છે। આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે એવું એવી વસ્તુ છે કે જે પોતે જ
વિચારીને પોતાના જ રીતે કામ કરી શકે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે. અગર આપણે એમાં આગળ વધીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં, જેમ સરે કીધું, માસુમ સરે કીધું કે વેક્યુમ ક્લીનર આવી ગયા છે, એવી રીતે બહુ જ બધા ટેકનોલોજી, જેમ કે તમે તમારા ડેઈલી લાઈફમાં યુઝ કરતા હશો, ગૂગલ અસિસ્ટન્ટ છે, એલેક્સા સીરી છે, પછી સૌથી નાનામાં નાની હવે તમે નેટફ્લિક્સ પણ છે, નેટફ્લિક્સ માં તમે મૂવી જોવો છો તો એમાં પણ એ રેકમેન્ડ કરે છે કે આ પણ એઆઈ છે. એઆઈ બધી જ જગ્યાએ યુઝ થશે. એઆઈ નો મેઇન મોટિવ શું છે કે હ્યુમન માણસોને એમાં ઇન્ટર વચ્ચે શું કહેવાય, પડવું ના પડે, મેન્યુઅલી વર્ક ના કરવું પડે. એઆઈ એક એવી વસ્તુ છે કે જે ઓટોમેટિકલી એના રીતે જ વિચારીને કામ કરવું પડે. જી જી બિલકુલ. અને જે પ્રમાણે અત્યારે ટેકનોલોજી વિકસી રહી છે દિવસે ને દિવસે, અત્યારે ભારતમાં જે પ્રમાણે ટેકનોલોજીનો યુગ આવી રહ્યો છે અને આ યુગને જ અત્યારે ટેકનોલોજી યુગ કહેવામાં આવી રહ્યો છે, કારણ કે અત્યારની પેઢી જે પ્રમાણે ટેકનોલોજીમાં ઇન્ટરેસ્ટ બતાવી રહી છે, જે પ્રમાણે આગળ વધી રહી છે, આવનારી પેઢી માટે પણ આ ખૂબ જ મદદરૂપ છે. મોસમજી, જે પ્રમાણે એઆઈ ની તાલીમ આપવામાં આવશે વિદ્યાર્થીઓને, સૌ પ્રથમ તો જયારે એઆઈ ની આ તાલીમ આપવાનો જે નિર્ણય કરવામાં આવ્યો છે કે ધોરણ, ધારો કે ધોરણ 9 થી 11 ની વાત કરીએ તો ધોરણ 9 થી 11 22.5 કલાક ના સમયગાળા દરમિયાન સુધી એઆઈ નું શિક્ષણ આપવામાં આવશે, તો સાથે કોલેજોમાં પણ 150 કલાકની ફાળવણી કરવામાં આવી છે કે જે કોલેજો છે અને ખાસ કરીને આઈટીઆઈ છે, નોન એન્જિનિયરિંગ કયા કોલેજીસ છે, આ બધી જે કોલેજીસ છે તેમાં 150 કલાકની તાલીમ આપવામાં આવશે. આ તાલીમ કેટલી મહત્વની છે? આ બાબતે વાત કરીએ આપણે તો એવું શક્ય છે કે જે જગ્યાએ તમે આઈટીઆઈ અથવા તો નોન એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડ માટે 150 કલાક જે વાત કરી તો એમાં એ શક્ય છે કે એમને એ રીતે તાલીમ આપવામાં આવે કે એઆઈ ટૂલ્સ, એઆઈ મોડ્યુલ્સ અથવા તો મશીન લર્નિંગની રેડી ટેકનોલોજી છે એને કેવી રીતે વાપરી શકે. એકચ્યુઅલી બે પ્રકાર છે, એક તો ટેકનોલોજીને ઇન્વેન્ટ કરી અને એને યુઝ માટે મૂકવી અને બીજી છે કે એક્ચ્યુઅલી વસ્તુ અવેલેબલ હોય તો એને વાપર. આઈ થિંક બસરભાઈ મારી સાથે સહેમત થશે આ બાબતે, એના બે એકદમ ડિસ્ટિંક્ટ પાર્ટ છે, એક તો બનાવવું અને બનાવ્યા પછી એને યુઝ કરવું. તો યુઝ કરવાની અને પ્લસ એના મેન્ટેનન્સ ની ટ્રેનિંગ આપણે આઈટીઆઈ લેવલે આપી શકીએ છીએ. જયારે સ્કૂલ લેવલે સૌથી મોટી ચેલેન્જ છે કે મશીન લર્નિંગ અને એઆઈ એ બહુ બધું કેલ્ક્યુલેશન અને કોમ્પ્યુટેશન માંગી લે છે અને જેમાં ઘણું બધું મેથેમેટિક્સ ઇન્વોલ્વ છે, જે આપણે ઘણી વખત ફેસ કરી રહ્યા છીએ કે બાળકો ગણિતમાં નબળા છે અથવા તો એમને ખ્યાલ નથી આવતો કે અમે નબળા છીએ, હોવા છતાં પણ અમે કમ્પ્યુટર સાયન્સમાં જઈએ. એકચ્યુઅલી એઆઈ એમએલ એક કમ્પ્યુટર એન્જિનિયરિંગ બ્રાન્ચનું એક એક્સટેન્ડેડ વર્ઝન છે આપણે કહીએ તો ચાલે. તો આ બાબતે સ્કૂલ લેવલે જો ભલે થોડું 22 કલાક 23 કલાક જેવી આપે, પણ એમાં એના માટે જે રિલેટેડ રિક્વાયર્ડ મેથેમેટિક્સ નો બેઝ છે એ ખરેખર બહુ જ પાકો કરવો પડશે અને એના પછી જ કોઈ વિદ્યાર્થી આમાં એઆઈ ટેકનોલોજી સાથે એના ડેવલપમેન્ટમાં કામ કરી શકે એવું શક્ય બનશે. જી જી બિલકુલ. વત્સલજી, હવે એઆઈ વિશે વાત કરીએ તો સાથે એઆઈ માં જે છે તે એઆઈ પછી સાથે મશીન લર્નિંગ છે, ડેટા સાયન્સ છે, આ બધા વચ્ચે શું તફાવત રહેલો છે, શું ડિફરન્સ રહેલો છે એઆઈ ટેકનોલોજી અને આ બીજા મશીન લર્નિંગ છે, ડેટા સાયન્સ છે, કોઈ એવો તફાવત આ બધા વચ્ચે? હું વાત કરું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ અને ડેટા સાયન્સ નો ડિફરન્સ નું. અગર એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક ટાઈપનું પ્રોડક્ટ બેઝ કહી શકે, એક અપર લેવલ છે કે જેને આપણે જોઈ શકીએ છીએ, યુઝ કરી શકીએ છીએ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આપણે એવી રીતે બેઝિક ટર્મમાં એવી રીતે આપણે નોટ કરી શકીએ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે એક ટાઈપનું પ્રોડક્ટ બેઝ હશે. હવે મશીન લર્નિંગ શું થયું કે એક એના અંદરનું વર્કિંગ મિકેનિઝમ કે જે મેથેમેટિક્સ યુઝ કરે, સ્ટેટિસ્ટિક્સ યુઝ કરે છે, એ કઈ રીતે એને મગજ દોડાવવાનું, કઈ રીતે શીખવાનું, કઈ રીતે જે આપણા પાસ્ટ ડેટા છે, હિસ્ટોરિકલ ડેટા છે, એના ઉપરથી કઈ રીતે શીખવું, મશીન લર્નિંગ એવું કામ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક પ્રોડક્ટ બેઝ છે, મશીન લર્નિંગ એક મગજ જેવું કામ કરે છે કે ગણિત ઉપર કામ કરે છે. અને ડેટા સાયન્સ હું તમને કહું તો ડેટા સાયન્સ એક નાના નાના ટુકડામાં છે. અગર તમે, હું તમને કહું કે તમે ગયા કંપનીમાં અને તમે કીધું કે હું એઝ અ ડેટા સાયન્ટિસ્ટ છું, જોબ કરું છું, તો એને પ્રોડક્ટ પણ બનાવવો પડે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નો, એને મશીન લર્નિંગ ઉપર પણ કામ કરવું પડે, એને ડીપ લર્નિંગ ઉપર પણ કામ કરવું પડે, એને આ બધા એરિયામાં થોડું થોડું પાર્ટિસિપેટ કરવું જ પડે, એનું મેઇન જોબ છે ડેટા સાયન્સ. જી, આ ડિફરન્સ છે ત્રણે. જી જી બિલકુલ. અને જે પ્રમાણે અત્યારે ટેકનોલોજી વિકસી રહી છે,
જે પ્રમાણે અત્યારે એઆઈ ટેકનોલોજીની વાત કરીએ તો મોસમજી, જે પ્રમાણે આપણે એઆઈ ટેકનોલોજીની અત્યારે વાત કરી રહ્યા છે, તાલીમ આપવામાં આવશે વિદ્યાર્થીઓને, શાળામાં વિદ્યાર્થીઓ જે વિષય આ વિષય પસંદ કર્યો છે તે વિષય પસંદ કરનારને જે આ તાલીમ આપવામાં આવશે, સાથે કોલેજમાં 150 કલાકની તાલીમ આપવામાં આવશે. તો જયારે આ તાલીમ આપવાની વાત આવે તો તે શિક્ષકો છે કે જે વિદ્યાર્થીઓને આ વિષય અંતર્ગત માહિતગાર કરવાના છે, જે તાલીમ આપવાના છે, તે શિક્ષકોએ શું ધ્યાન રાખવાની જરૂર છે? શિવાનીબેન, તમે એક બહુ જ મહત્વનો પ્રશ્ન પૂછ્યો છે અને આ માટે આપણે બધાએ બહુ સખત તૈયારી કરવી પડશે. કારણ કે વત્સલભાઈ ને આઈડિયા હશે જ કે આપણે વત્સલભાઈ આ મશીન લર્નિંગ એઆઈ ની વાત કરીએ ત્યારે સૌથી પહેલા તો મને જો સ્ટેટિસ્ટિકલ ફંડામેન્ટલ્સ મારા ક્લિયર ના હોય તો હું આગળ આ કામ કરાવી શકું નહીં. અને ખાસ કરીને ફરી ફરીને ગણિતના મૂળભૂત નિયમ અમુક લેવલના કોડિંગ ની જરૂર પડશે, જેમ કે પાયથન લેંગ્વેજ, આર લેંગ્વેજ અને મેટલેબ. આ ત્રણમાં હાલ પૂરતું કામ વધારે થઈ રહ્યું છે, તો શિક્ષકોએ તો શરૂઆત જ બેઝિક કોડિંગ લેંગ્વેજ શીખવાની જરૂર પડશે. જેમ કે ગણિતના વિષયના મેથેમેટિક્સ ટીચર હોય તો જો એ પાયથન કોડિંગ નહીં શીખી શકે તો એઆઈ એમએલ માં કન્ટ્રીબ્યુટ નહીં કરી શકે, ગમે એટલે સારા ટીચર હોય. વસલભાઈ, હું સાચું છું? સો આ બાબતે આપણે એવું થઈ શકશે કે ટીચર્સ ને સૌથી પહેલા ઇનિશિયેટિવ લેવું પડશે, થોડુંક લોડ લાગશે મગજ ઉપર. પણ જો પ્રોગ્રામિંગ પાયથન અને આર અથવા તો મેટલેબ માં નહીં તૈયાર કરવામાં આવે તો મશીન લર્નિંગ નો જે બેઝ છે હાલ પૂરતો એક્રોસ વર્લ્ડ, એ આ ત્રણ લેંગ્વેજમાં આટલું કામ વધારે થઈ રહ્યું છે. અને અમદાવાદ ક્ષેત્રે તમે જુઓ ગુજરાત લેવલે તો લગભગ 15-20% ઇન્ડસ્ટ્રી એવી છે કે જે અત્યારે હાલ પૂરતી મશીન લર્નિંગના ક્ષેત્રમાં આગળ રહી છે. મોટા ભાગે સરપ્રાઈઝ આપણા એક્રોસ ગુજરાત વેબ ડેવલપમેન્ટ ટ્રેન્ડ વધારે જયારે આપણે પ્રોફેશનલિઝમ જોઈએ. તો આ વસ્તુ ધ્યાનમાં રાખી અને અમારા એલજી યુનિવર્સિટીમાં બે અલગ જ બ્રાન્ચ આપવામાં આવી છે, બેચલર ઓફ એન્જિનિયરિંગ ઇન એઆઈએમએલ એન્ડ બેચલર ઓફ એન્જિનિયરિંગ ઇન એઆઈડીએસ, જ્યાં અમે વિદ્યાર્થીઓને રેગ્યુલર ટ્રેનિંગ આપી રહ્યા છીએ એડવાન્સ ટોપિક ની સાથે. અને આ આ આ પ્રોસેસ દરમિયાન અમારા જે ટીચર્સ છે એમની જે ટ્રેનિંગ અને ખાસ કરીને અમારા વાઇસ પ્રેસિડેન્ટ સાહેબ ડોક્ટર મનીષભાઈ શાહ, એમણે અમને સખત મોટિવેટ કરાવ્યું છે અને અમારા માટે જે અશક્ય લાગતું ટાસ્ક હતું એ અમે લોકોએ અત્યારે પૂરું કર્યું છે. અને આ જ વસ્તુ લગભગ બધા લોકોએ કરવી પડશે, અધરવાઇઝ તો મશીન લર્નિંગ એક ફેન્સી વર્ડ બનીને રહી જાય છે જેના પછી ખરેખર ઇમ્પ્લિમેન્ટ કરવા માટે આ બધું કરવું પડશે. અચ્છા મોસમજી, તમે જણાવ્યું કે શિક્ષકોએ કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું પડશે, પરંતુ જયારે શિક્ષકો તાલીમ આપી રહ્યા છે તો એક વિદ્યાર્થી તરીકે વિદ્યાર્થીમાં એવી કઈ સ્કિલ હોવી જરૂરી છે કે જે એઆઈ ટેકનોલોજીને એડોપ્ટ કરી શકે, તેના વિશે તાલીમ મેળવી શકે? કારણ કે શિક્ષકોની તો વાત કરી કે તેમણે અમુક એવી ચોક્કસ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે, પરંતુ સાથે વિદ્યાર્થીઓમાં એવી કઈ એવી સ્કિલ હોવી જરૂરી છે કે તે એઆઈ ટેકનોલોજીને સમજવામાં સક્ષમ રહે અને તેની તાલીમ સંપૂર્ણપણે મેળવી શકે? સૌથી પહેલા તો એમનો અંગત રસ અને ટેકનોલોજી પ્રત્યેની અવેરનેસ કે એના એના યુસેસ શું છે, અને બીજું એ કે એમનું આ બાબતમાં એન્ટર થવા માટે ઇંગ્લિશ લેંગ્વેજ ઉપર સૌથી વધુ કમાન્ડ જોઈએ છે. કારણ કે મોટા ભાગના જેટલા પણ એઆઈ મોડ્યુલ છે હાલ પૂરતા, એ સૌથી વધુ સપોર્ટ કરે છે ઇંગ્લિશ લેંગ્વેજ ને. ઇનફેક્ટ તમે ચેટ જીપીટી ની વાત કરો તો 2020 બધો જ ફ્રી ડેટા એના ઉપર અવેલેબલ છે. એટલે તો ઇંગ્લિશ લેંગ્વેજ પર કમાન્ડ અને પ્લસ સ્ટેટિસ્ટિક્સ મેથેમેટિક્સ પ્રત્યેનો એમનું ઇન્ક્લિનેશન અને કોડિંગ કરવા માટેનો સમય કે જ્યાં લોકો પોતાનો મોબાઈલનો સ્ક્રીન ટાઈમ ઘટાડી અને ખરેખર કમ્પ્યુટરની સ્ક્રીન સામે કમ્પાઈલર ઉપર કોડિંગ કરવા માટે સક્ષમ રહેશે તો જ આ વસ્તુ એમને સાધ્ય થઈ શકશે. અધરવાઈઝ આ ફક્ત એક સપનું બની રહી જાય શક્યતા છે. જી જી બિલકુલ. અને કોઈ પણ વસ્તુ શીખવા માટે જો તેમાં ઇન્ટરેસ્ટ હશે અને સાથે જે પ્રમાણે જે વસ્તુ આપણે શીખવાના છે જો તેની થોડી નોલેજ પહેલાથી હશે તો તે વિષયને સમજવામાં તેને અનુસરવામાં આપણને કોઈ એટલો સમય નથી લાગતો. અને એઆઈ ટેકનોલોજીને આપણે સમજવામાં એ વિદ્યાર્થીમાં જો એ ગુણ હશે, એ સ્કિલ હશે અને ઇન્ટરેસ્ટ હશે તો તે વસ્તુ આસાનીથી શીખી શકશે અને સાથે શિક્ષકોને પણ તે શીખવાડવામાં મજા આવી શકે તેમ છે. વત્સલજી, જે પ્રમાણે એઆઈ ટેકનોલોજીની આપણે વાત કરી રહ્યા છીએ, એઆઈ વિશે તમે જણાવ્યું, હવે એઆઈના બેનિફિટ શું છે,
આજના સમયમાં અત્યારે એઆઈ ટેકનોલોજીની વાત કરીએ તો આજના સમયમાં તો અત્યારે એઆઈ ટેકનોલોજી વિકસી રહી છે, પરંતુ સાથે આગળના સમયમાં પણ એઆઈ ટેકનોલોજી કેટલી બેનિફિટ છે? અગર હું વાત કરું ફ્યુચરની કે એઆઈ માં કેટલું બેનિફિટ થશે, તો પહેલો મારો પોઈન્ટ હશે ક્વોન્ટમ કમ્પ્યુટિંગ. અત્યારે આપણી પાસે જે આપણે કમ્પ્યુટેશનલ પાવર્સ છે, જે આપણે યુઝ કરી રહ્યા છે, જે ફોન આપણે યુઝ કરી રહ્યા છે, આ કમ્પ્યુટર યુઝ કરી રહ્યા છે, એ લિમિટેડ છે, એટલું બધું એડવાન્સ નથી. જ્યારે ક્વોન્ટમ કમ્પ્યુટર એક નેક્સ્ટ લેવલ આપણું એડવાન્સ વર્ઝન, જે આપણે સમજી લો ને કે આપણે i7 વાપરી રહ્યા છે પ્રોસેસર વાપરી રહ્યા કમ્પ્યુટરમાં, બરાબર, પેલું એના કરતા વધારે સારી પ્રોસેસિંગ આપે છે, સ્પીડ આપે છે, કોઈ ટાસ્ક ને બહુ જલ્દી ખતમ કરી શકે છે. એક આ બેનિફિટ છે એઆઈ. બીજો બેનિફિટ છે હેલ્થકેરમાં અગર આપણે ઇન્વેસ્ટ કરીશું હેલ્થકેર સેક્ટરની અંદર, તો બેનિફિટ એ છે કે નવી નવી મેડિસિન આપણને મળી શકે, કેન્સર્સનું છે કે અમુક એવા ડિસીઝ એવા છે કે આપણે એની હજી સુધી મેડિસિન નથી કરી, તો એઆઈ એવા કમ્પાઉન્ડ બનાવી દેશે પહેલાથી, જે જાતે જ શીખીને જાતે જ પ્રોડ્યુસ કરશે, તે કમ્પાઉન્ડ બનાવશે, અલગ અલગ રોગોના અલગ અલગ દવાઓ સજેસ્ટ કરશે. એક એ બેનિફિટ છે. અને બીજું બેનિફિટ છે, તમે જોઈ રહ્યા છો તો નમસ્કારમાં સેલ્ફ ડ્રાઇવિંગ કાર જેમ કે ટેસ્લા છે, કે આપણે ચલાવી ના પડે, એનાથી શું થશે કે એક્સિડન્ટ ઓછા થઈ જશે, ટ્રાફિકનો પ્રોબ્લેમ હતો એ ઓછો થઈ જશે. એઆઈ નું ફ્યુચર એ બહુ સારું છે, પણ એ સેમ ટાઈમે ખરાબ પણ છે. બોથ શું કહેવાય, એક સિક્કાના બંને પલડા છે. જી જી બિલકુલ. તો વચ્ચે જે તમે જેમ બેનિફિટ જણાવ્યા અને તમે જેમ કીધું કે એક સિક્કાની બે બાજુ હોય છે, બિલકુલ, જેના એડવાન્ટેજ છે અને ડિસએડવાન્ટેજ પણ ક્યાંક ને ક્યાંક હોવાના છે. તો એઆઈ ના શું ડિસએડવાન્ટેજ છે અને શું તે ક્યાં તે ગેરફાયદો છે તેનો, કે તે એઆઈ ટેકનોલોજી, કારણ કે ટેકનોલોજી જે અત્યારે વિકસી રહી છે તે પ્રમાણે ક્યાંક ને ક્યાંક તેના અત્યારે ગેરફાયદા પણ બતાવવામાં આવી રહ્યા છે, તેનો ગેરફાયદો પણ લોકો ઉઠાવી રહ્યા છે. તો એઆઈ ના ક્યાં કડી ગેરફાયદા આપણને જોવા મળશે, ક્યાં એના ડિસએડવાન્ટેજ જોવા મળી શકે તેમ છે? જો અગર હું બધાને રિલેટેડ થાય એવું હું એક્ઝામ્પલ આપું તો છે એ સોશિયલ મીડિયા. જી, સમજી લો કે તમે ઇન્સ્ટાગ્રામ યુઝ કરી રહ્યા છો અને તમે સ્ક્રોલ કરી રહ્યા છો, તમે કઈ પોસ્ટ જોઈ રહ્યા છો કે રીલ જોઈ રહ્યા છો, તો તમને એ એવી સજેસ્ટ કરશે કે જે તમને ગમે છે, તમે લાઈક કરી હશે, એ તમારા ઇમોશન ને સમજે છે કે તમને અત્યારે કમ્પ્યુટર હશે, એ તમને તમે સમજી લો કે તમે વિચારો કે મારે આજે શૂઝ લેવા છે કે મારે વોચ, તો એ તમને તરત એડ દેખાડશે કે શૂઝ નું કોઈ વોચ, એને આઈડિયા છે તમે કેવા ઇમોશન છે તમારા, તમે કેવી રીતે બિહેવ કરો છો એને ખબર છે. એક થ્રેટ છે આપણા માટે કે એ આપણને સમજી રહ્યું છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આપણને વેચી રહ્યું છે કઈક વસ્તુ આપણને, જે આપણે જોઈતી નથી હોતી તો પણ આપણે અમુક વખત ઓર્ડર કરી દઈએ છીએ. એક એ પ્રોબ્લેમ છે. બીજી છે આપણી સિક્યુરિટીમાં, સમજી લો કે એક એક્ઝામ્પલ હતો સાયબર સિક્યુરિટીમાં, એક એવી હમણાં એક એવું થયું હતું સીન, એવું થયું હતું, કામ થયું હતું કે જેમાં એક એઆઈ નો ડેટા ફેક જનરેટ કર્યા હતા અને એક જગ્યાએ એપ્લાય કરી દીધું હતું સાયબર સિક્યુરિટી ની એક બ્રાન્ચમાં, અને એમનાથી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગયું હતું કે આ ઓરિજિનલ માણસ છે, આ રોબોટ નથી, આ ઓરિજિનલ માણસો છે, આ એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી. તો એઆઈ નું આ બી ડિસએડવાન્ટેજ છે કે કોઈ પણ એના માટે કોઈ લિમિટ રાતો દઈ શકે વેબ ઉપર, કે જેના કારણે એક આખું શહેર ની આપે તે વિદાય થઈ શકે આ બાબતે. અને કદાચ એવું બને કે આવનારા સમયમાં ન્યૂઝ એન્કર ની જગ્યા જ એઆઈ ચેટબોટ થઈ લેશે, અને કદાચ મારી અરવસ્તરભાઈ ની જગ્યા પણ કોઈ એઆઈ થઈ લેશે હે ને. પણ એવું ટેકું છે કે એમ્પ્લોયમેન્ટ ફિઝિકલ ઘટશે, એની સામે આનું ડેવલપમેન્ટ અને મેન્ટેનન્સ કરવા માટેના માણસો તો જોઈશે. તો એ પ્રમાણે એક જગ્યાએ બંધ થશે એમ્પ્લોયમેન્ટ અને બીજી બાજુ શરૂ થશે. પણ બીંગ હ્યુમન આપણે એક ધ્યાન રાખવું પડશે કે આપણા માટે ખરેખર ક્યાં સુધી એઆઈ ઉપર ડિપેન્ડન્ટ રહેવું, કારણ કે જેમ વસવભાઈ કીધું એ પ્રમાણે
આપણને ઇન્સ્ટાગ્રામ માં કોઈ પણ જગ્યા આપણી ફેસબુક પર લોકો આપણને સજેસ્ટ કરવા માંડે એટલે આપણે નવું કઈ વિચારતા જ નથી. ઇનફેક્ટ આપણે કાતે છોકરી પૂછ્યું નથી કરતા, બસ એ બીજું આપણે સફાઈ દઈએ. તો આને થોડું આપણે સોશિયલી ક્યાંક ને ક્યાંક રિસ્ટ્રિક્ટ કરવું પડશે. બટ લગભગ એવું છે કે આપણે એક સારી દુનિયા તરફ આગળ વધી રહ્યા છીએ એટલે વાંધો નહીં આવે એવું લાગી રહ્યું છે આગળ જતા. જી બિલકુલ. અને મોસમજી આપણે વિદ્યાર્થીઓની વાત કરીએ, જ્યારે વિદ્યાર્થીઓ તાલીમ મેળવશે તો ભવિષ્યમાં તેમના માટે કેટલા સ્કોપ ઉભા થશે આઈઆઈ ટેકનોલોજીની, જ્યારે તે લોકો તાલીમ મેળવશે સંપૂર્ણપણે શિક્ષણ તે લોકો મેળવી લેશે તો ત્યારબાદ તે લોકો માટે કેટલા સ્કોપ રહેશે ભવિષ્યમાં? હા, એમના માટે સ્કોપ લીધે જોવા જઈએ તો જેમ કે નવી નવી પ્રોડક્ટ માર્કેટમાં આવતી રહેતી હશે અને જે રીતે આપણી હ્યુમન લાઈફ વધુ ને વધુ કમ્ફર્ટ ઝોન તરફ વધી રહી છે એ પ્રમાણે સમજો ને કે ટીચર થી માંડી અને તમારા ઘરે જે ફૂડ બને છે ત્યાં સુધી બધી જ વસ્તુઓ ગ્રેજ્યુઅલી એઆઈ બેઝ થવા માંડે. ઇનફેક્ટ તમને સવારે તમારો બ્રેકફાસ્ટ બી એઆઈ બેઝ સર્વ થઈ જશે કે તમારે ચોઇસીસ જે પ્રમાણે તમારા ટેબલ ઉપર લાગી જશે એન્ડ યુ વિલ બી ટેકિંગ ઇટ અને બાય અલાર્મ યુ વિલ બી ઓપરેટેડ અને એક હ્યુમન તરીકે તમે એક બહુ સરસ લેઝર લાઈફ જીવશો. તો આ બધા જાતના પ્રોડક્ટ ડેવલપ કરવા માટે આપણા વિદ્યાર્થીઓને બહુ બધી તક મળવાની છે અને બેંગ્લોરમાં તો આ કિલી રહ્યું છે આનું ક્ષેત્ર અને ગુજરાતમાં બહુ બધી પોસિબિલિટીઝ છે. કારણ કે હાલ મેં અગાઉ કીધું એ પ્રમાણે 20% કંપનીઓમાં જોઈન થઈ છે અને બીજી બધી કંપનીઓમાં ઝંપલાવી રહી છે. તો આપણા માટે બહુ ટ્રેમેન્ડસ સ્કોપ છે. અલગ 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 પ્રકારના બહુ જ બધા પ્રોડક્ટ બની શકે એમ છે. બરાબર, આવા સ્કોપ રહે છે વિદ્યાર્થીઓ માટે. જી જી બિલકુલ. વત્સલભાઈ, આપણે હવે વાત કરીએ કે જે આપણે અત્યારનો જે સમયની વાત કરીએ તો ભારતમાં જે પ્રમાણે ટેકનોલોજી વિકસી રહી છે, ખાસ કરીને ગુજરાતની તેમાં વાત કરીએ તો એઆઈ ટેકનોલોજી અત્યારે ગુજરાતમાં કેટલી પ્રસ્થાપિત થઈ ચૂકી છે અને હાલના સમયમાં શું સ્થિતિ છે, આવનારા સમયમાં શું સ્થિતિ જોવા મળી શકે તેમ છે? શીખવામાં છે પણ જે કંપની છે એઆઈ ની કંપની છે એ હજી સુધી જેટલી વેબ ડેવલપમેન્ટ માં આઈટી ની અલગ અલગ ફિલ્ડ માં જેટલી છે એઝ કમ્પેર્ડ ટુ એઆઈ બધી નથી. હા, એઆઈ નું માર્કેટ વધી રહ્યું છે ગુજરાતમાં. એઆઈ એવી ફિલ્ડ છે કે જેમાં છોકરાઓને ઇન્ટરેસ્ટ પણ લાગે છે, છોકરાઓને એમ થાય છે કે હા કઈ બહુ કરી રહ્યા છું. ફ્યુચર ગ્રોથ ધીમે ધીમે વધી રહ્યો છે અને અત્યારે પૂરતો એટલો બધો અપ નથી કે અત્યારે નોર્મલ છે. જી બિલકુલ. અને જે પ્રમાણે અત્યારે આગળ ટેકનોલોજીમાં અત્યારે જોવા મળી રહ્યું છે ટેકનોલોજી આગળ વધી રહી છે, જોવાનું રહેશે કે આવનારા સમયમાં ભારતમાં તેમજ ગુજરાતમાં એઆઈ ટેકનોલોજી ક્યાં સુધી પ્રસ્થાપિત થશે, તેનો ક્યાં સુધી ભવિષ્યમાં તેનો ઉપયોગ આવનારી પેઢી કરી શકશે. આ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપ બંનેનો આભાર. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ. તો જે પ્રમાણે અત્યારે એઆઈ ટેકનોલોજી વિકસી રહી છે, જે પ્રમાણે આ તાલીમ આપવાનું અત્યારે જે ફ્રેમવર્ક તૈયાર કરવામાં આવ્યું છે કે જેને સ્કિલિંગ ફ્રેમવર્ક ફોર એઆઈ નામ આપવામાં આવ્યું છે, આ ફ્રેમવર્કમાં વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવશે. અમુક ચોક્કસ સમયગાળા દરમિયાન સુધી આ તાલીમ આપવામાં આવશે અને ખાસ કરીને એવો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે કે કોલેજોમાં 1200 કલાકનો જે અભ્યાસ એઆઈનો કરવામાં આવશે ત્યારબાદ જ એઆઈ એન્જિનિયર બની શકાશે. બિલકુલ, જે પ્રમાણે અત્યારે ટેકનોલોજી વિકસી રહી છે એઆઈ ટેકનોલોજીની ખાસ આપણે અહીંયા વાત કરી કે જે પ્રમાણે એઆઈ ટેકનોલોજી વિકસી રહી છે, જે પ્રમાણે વિદ્યાર્થીને તાલીમ આપવામાં આવશે ત્યારબાદ વિદ્યાર્થી સંપૂર્ણપણે એઆઈ ટેકનોલોજી વિશે શીખી લેશે, શિક્ષણ પ્રાપ્ત કરી લેશે, ત્યારબાદ જ તે એઆઈ એન્જિનિયર બની શકશે. તો હાલ ડે સ્પેશિયલમાં હાલ કરંટ ટોપિકમાં બસ આટલું જ. ફરી મળીશું આ વિષયની સાથે, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.